સરગમ શોપિંગ સેન્ટરનો ટેરેસનો ગેલેરીનો જર્જરિત ભાગ તૂટી જવા બાદ પાલિકાએ સાત દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા બિલ્ડિંગના રહીશોને નોટિસ ફટકારી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવશે તો એપાર્ટમેન્ટમાંથી વસવાટ ખાલી કરવામાં આવશે અઠવાલાઇન્સ રોડ પર આવેલ સરગમ શોપિંગ સેન્ટરમાં રેસીડેન્સીમાં બે વિંગ આવેલી છે જેમાં એ વિંગ બિલ્ડિંગના ધાબાની ગેલેરીનો ભાગ શુક્રવારે અચાનક તૂટી પડ્યો હતો સદનસીબે ઘટના વખતે લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જો કે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી એપાર્ટમેન્ટમાં રહીશો રહેતા હોય અને બિલ્ડિંગ જર્જરિત હોવાથી ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આખી બિલ્ડિંગ નું સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસી લેવા ઝોન અધિકારીઓને સૂચના આપી હતી આ બિલ્ડિંગ જર્જરી થઈ ઓક્ટોબર બે હાજર ઓગણીસ માં જ પાલિકાએ નોટિસ ફટકારી હતી દરમિયાન અઠવા ઝોને બિલ્ડિંગ નું સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ સાત દિવસમાં રજૂ કરવા માટે રહીશો નોટિસ આપી છે જો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હશે તો રિપેરિંગ કરવા માટે વસવાટ ખાલી કરવામાં આવશે બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગની સુરત